गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चल हवे पाना नंबर 41 परनो दाखलो एटले के ते आकृति अने तेनी साथे आपेली सूचनाओ वाँचीशू अने समझीशू। चल शू कह्युं छे, वाद्री त्रिकोण मोटा लंबचोरसथी अडधो छे अने मोटा लंबचोरसनुं क्षेत्रफळ, मोटा लंबचोरसनुं क्षेत्रफळ 20 चौरस सेंटीमीटर छे, તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર થાય। પહેલા એમ કીધું છે, જો અહીં એક લંબચોરસ આપેલું છે, આ લંબચોરસની અંદર બે ત્રિકોણ પાડેલા છે, એક વાદળી કલરનું ત્રિકોણ દેખાય છે અને એક રેડ કલર જેવું દેખાય છે। અહીં વાદળી કલરનું જે ત્રિકોણ છે એ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। તો કયા ત્રિકોણનું? તો વાદળી ત્રિકોણનું। અને વાદળી ત્રિકોણની જ માહિતી પણ આપી છે કે વાદળી ત્રિકોણ મોટા લંબચોરસથી અડધો છે। મોટું લંબચોરસ એટલે કે આ લંબચોરસ જે દેખાય છે ને, એનો અડધો ભાગ કોણ છે? વાદળી ત્રિકોણ છે। તો વાદળી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। તો મોટા લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે? હા ખબર છે, એ લોકોએ આપ્યું છે મોટા લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેન્ટીમીટર છે। એટલે કે મોટા લંબચોરસનું ક્ષેત્રફળ જો તમે ગણતરી કરી શકો છો, ખાના ગણીને તમે જોઈ શકો છો કે કેટલા ચોરસ ખાના રોક્યા છે, બરાબર ને? ચાલ 20 ચોરસ સેન્ટીમીટર એમ તો આપી જ દીધું છે, તમારે ટાણ કરવું હોય તો ખાના ચોરસ ગણીને તમે એનું ક્ષેત્રફળ નક્કી કરી શકો છો કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે। હવે ચાલ લંબચોરસના ક્ષેત્રફળથી વાદળી ત્રિકોણ અડધો ભાગ ધરાવે છે, કેટલો ભાગ ધરાવે છે? અડધો ભાગ। તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। તો ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ। તો ત્રિકોણ કયા ત્રિકોણનું? વાદળી ત્રિકોણનું, એટલે આપણે નામ સાથે લખીશું કે વાદળી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, વાદળી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, ક્ષેત્રફળ બરાબર મોટા લંબચોરસનો અડધો ભાગ, મોટા લંબચોરસનો અડધો ભાગ, એટલે કે મોટું લંબચોરસના ક્ષેત્રફળ જે છે તેનો અડધો ભાગ। જ્યારે અડધો ભાગ હોય ત્યારે તેને કેટલા વડે ભાગવાના? અડધો ભાગ એટલે કે મોટા લંબચોરસના બે સરખા ભાગ કરવાના, એટલે કે જે વસ્તુ હોય કે જે માપ હોય તેના બે વડે ભાગવાનું, તેને કેટલા વડે ભાગવાનું? બે વડે ભાગવાનું। ચાલો તો તેને બે વડે ભાગીએ। ચાલો મોટા લંબચોરસનું ક્ષેત્રફળને બે વડે ભાગતા, મોટા લંબચોરસના ક્ષેત્રફળને બે વડે ભાગતા, તો મોટા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 20 ચોરસ સેન્ટીમીટર, 20 ભાગ્યા 2, બરાબર ને? ચાલ 20 ભાગ્યા 2 અહીં કરું છું, જોજો 20 ભાગ્યા 2, 2 એકુ 2, 2 માંથી 2 ગયું 0, વધ્યું 1 0, તેને ઉપર ચલાવ્યું પછી નીચે ઉતર, એટલે આપણો જવાબ આવ્યો 10 ચોરસ સેન્ટીમીટર, 10 ચોરસ સેન્ટીમીટર। એટલે જો તમારું વાદળી કલરનું ત્રિકોણ 10 ચોરસ સેન્ટીમીટરનું છે, આવું આ માપ ઉપરથી નક્કી થાય છે। તમે કાઉન્ટિંગ કરીને પણ જોઈ શકો છો, ખાનાઓની ગણતરી કરીને પણ જોઈ શકો છો, પણ તમને અડધો ભાગ કરતાં આવડે તેટલા માટે માપ આપી દીધેલું હતું અને તેનો અડધો ભાગ કરતાં શીખવ્યું છે, એટલે કે તમને ખબર પડવી જોઈએ કે અડધો ભાગ હોય ત્યારે જે સંખ્યા હોય, જે વસ્તુ હોય તેના બે સરખા ભાગ કરવાના રહેશે અને તેને બે વડે ભાગવાના રહેશે। સમજ પડી? પ્રકરણ 3માં જ હજી પાના નંબર 43 એટલે કે 43 નંબરના પાના પરનો મહાવળો અને તેમાં આપણે જોઈશું, મહાવળો છે તેમાં પહેલા જ નંબરની આકૃતિ આપણે કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરી, પહેલાં સૂચના વાંચી લઈએ। એવું કહેવામાં આવ્યું છે કે આ આકારની બાજુ છે, એટલે આ જે બાજુ આપેલી છે તે એ કોઈ આકાર છે, તેની એક બાજુ આપી દીધેલી છે, તો આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર છે। કોઈ આકાર છે અને તેનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર છે, એટલે કે 4 ખાનાથી બનેલું છે, પરંતુ એવું કહેવામાં આવ્યું છે 4 ચોરસ સેન્ટીમીટરથી થાય તે રીતે આકાર પૂર્ણ કરો। પહેલાં શું કીધું છે વિચારજો, આ આકારની બાજુ છે એટલે કે આઈડી જે બાજુ આપેલી છે તેવો કોઈ આકાર હશે તેની બાજુ છે, અને આકારનું ક્ષેત્રફળ કેટલું છે? 4 ચોરસ સેન્ટીમીટર છે। એ આકાર એવો છે કે જેનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર થાય, તે રીતે આકાર પૂર્ણ કરવાનો છે। તો જુઓ, પહેલાં તો અહીંયા જો એક બાજુ આપેલી છે આઈડી બાજુ, બરાબર ને? આ બાજુમાં
કેટલો કેટલો ભાગ ધરાવે છે તે જોઈ લો તમે. અડધો ભાગ, ચોરસ ખાનાનો કેટલો ભાગ ધરાવે છે? અડધો ભાગ. આ ખાનામાં આપણે કેટલો ભાગ ધરાવે છે? અડધો ભાગ. અડધો અડધો ભેગો થાય તો શું થાય? એક ખાનું બને. આ અડધું અને આ અડધું બંનેને ભેગું કરી દઈએ તો એક ખાનું બની ગયું. અને આપણે કેટલા ખાના બનાવવાના છે? ચાર ચોરસ બનાવવાના છે. એમાંથી એક ચોરસ તો ઓલરેડી બનેલું તૈયાર છે અહીં. હવે એવા ત્રણ ચોરસ શોધી કાઢો કે આપણો આખો આકાર કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો જુઓ, આ અડધું ખાનું છે, અહીંયા બાજુમાં અડધું ખાનું લઈએ. ચાલો તો બાજુમાં અડધું ખાનું લઈએ. આ આવ્યું અડધું ખાનું લીધું. ચાલો અહીં એક ખાનું લઈ લઈએ ને અહીં એક ખાનું લઈ લઈએ. એક અહીં લઈએ, એક અહીં લઈએ. એકને એક બે થશે અને અડધો અડધો ત્રણ થશે. ને આ બાજુનું અડધું લઈએ, એવું કરીએ ને. ચાલો જોજો, ફરીથી એકવાર સમજાવું છું. આ અડધું અડધું તો હતું જ, પણ બાજુમાં અડધું લીધું એટલે અહીં એક કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. હવે અહીં એક અને અહીં એક લીધું. એકને એક બે, બેને અડધું અડધું ભેગું થયું એટલે આ કેટલું બની ગયું? એક ખાનું. એટલે ત્રણ ખાના અને આ કેટલું છે? અડધું. એટલે સરા ત્રણ ખાના થયા. હજુ અડધા ખાનાની જરૂર છે એટલે અડધું ખાનું આ લઈ લઈએ. લઈ લીધું, થયું. ચાલો ફરીથી એકવાર. આ અડધું, એની બાજુવાળું અડધું લીધું એટલે એક પૂર્ણ થયું. આ જેવું અડધું હતું એની બે ખાના છોડીને બીજું અડધું ખાનું લઈએ એટલે આ એક કમ્પ્લીટ થયું. આ એક, આ એક એટલે બે, અને વચ્ચેના બીજા એક એક ખાના લીધા એટલે કેટલું કમ્પ્લીટ થયું? ફરીથી ગણ્યું, એક બે, અને આ અડધું અડધું એક થાય એટલે ત્રણ, અને આ અડધું અડધું એક થાય એટલે ચાર ખાના. એટલે આપણો આકાર કેવો બન્યો છે જોજો, દેખાઉં છું. જોઈ લો કેવો બન્યો છે. તો ત્રિકોણ આકાર બન્યો છે. જુઓ, આ ત્રિકોણ આકાર બન્યો છે એટલે કે આપણે ચાર ચોરસ જેટલું ક્ષેત્રફળ ધરાવતો આકાર બનાવવાનો હતો. કેટલા ચોરસ સેન્ટીમીટર? ચાર ચોરસ સેન્ટીમીટર. તો જુઓ બને છે. તો કેવી રીતે ક્ષેત્રફળ મૂકીશું? તો આ રીતે લખીશું કે ક્ષેત્રફળ બરાબર, આપણે શોધવાનું છે ને, તે ક્ષેત્રફળ બરાબર પૂરેપૂરા ખાના કેટલા છે? એક અને બે, એટલે પૂરેપૂરા ખાના બે. ચાલો હવે અડધા ખાના કેટલા લીધા આપણે? અડધું એક, બે, ત્રણ અને ચાર, એટલે ચાર ખાના અડધા. બરાબર ને. ચાલો હવે આખા ખાના છે આ અડધા છે, બરાબર, અને આ પૂરેપૂરા ખાના, એને આખા ખાના ગણીશું. આ બંનેનો સરવાળો થશે પણ આખા ખાનાને એક વડે ગુણાશે, કારણ કે આખે આખું એક ચોરસ વડે ગણીશું. એટલે બે ખા, એક ખાનું હોય તો એક ચોરસ ગણે અને બે ખાના હોય તો બે ચોરસ ગણાશે ને. અને અડધા ખાનાને કેટલા વડે ગુણવાના? એક દૂતિયાંશ વડે. બરાબર ને, એક દૂતિયાંશ વડે ગુણાશે. ચાલો તો આખા ખાના બે છે એટલે બે એકુ બે, અને અડધા ખાના ચાર છે તો અડધા ચાર હોય તો કેટલા થાય? જુઓ, અડધા અડધા ચાર ખાના છે તો આખા કેટલા બને? બે અડધા ભેગા થાય તો એક ખાનું બને, બીજા બે અડધા ભેગા થયા તો બીજું ખાનું બને, એટલે ચાર અડધા ભેગા થઈને કેટલા ખાના બને? બે ખાના. ને આવી રીતના પણ કરાય, જ્યારે આવી રીતના આપેલું હોય ચારના કેટલા ખાના છે? અડધા ખાના. ચાર ખાનામાં અડધો ભાગ દર્શાવે છે એટલે ચારના બે ભાગ પાડવા પડે. એટલે ચાર ખાના તો છે પણ ચારમાં કેટલા ભાગ દર્શાવે છે? અડધો જ ભાગ દર્શાવે છે. આ ચાર ખાના એવા છે કે જેમાં અડધો અડધો ભાગ જ રોકેલો છે એટલે તેને અડધા ભાગ વડે ભાગી કાઢવાના રહેશે. બરાબર ને. એટલે એનો અડધો ભાગ જ આપણે લેવાનો રહેશે. એટલે ચાર ભાગ્યા બે કરીશું. આમાં એવું થશે, અંશ અંશનો ગુણાકાર, આની નીચે છેદ કશું જ નથી એટલે છેદ છેદનો ગુણાકાર. ચાર એકુ ચાર, અને બેની સાથે કશું જ નીચે નહીં હોવાથી બેના બે, એટલે ચાર ભાગ્યા બે કરીએ તો શું મળે? તો જુઓ, ચાર ભાગ્યા બે, બે દુ ચાર, બરાબર, બાદબાકી થશે અને શૂન્ય. અહીંયા શું આવ્યો જવાબ? બે. તો આ શું આવ્યું? જોજો, આ તો બેના બે જ, અને ચારને બે વડે ભાગતા બે દુ ચાર એટલે બે, એટલે કુલ ટોટલ ખાના કેટલા થયા? બે ને બે ચાર, એટલે ચાર ચોરસ સેન્ટીમીટર. આપને મળી ગયું? હ કે ના? મળી ગયું ને. તો આ આકૃતિને આપણે પૂર્ણ કરી છે. વિદ્યાર્થી મિત્રો, જોયું ને, આપણે ચાર ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતો એક આકાર પૂર્ણ કર્યો. હવે નવા વિડીયોમાં આપણે નવી ગણતરીઓ સાથે મળીશું. ત્યાં સુધી આવજો.